हेलो फ्रेंड्स, શું કરો છો બધા? હા ભાઈ મિત્રો, તો મે આગળના ભાગમાં લીંબુ શરબત બનાવ્યું. હા તો ચાલો તમે બનાવો, હું પીવા આવું છું. બાળકો ચલો આજે આપણે કઈ કરીએ, શું કરવાનું છે? ભાષણ ભરવાની મજા. તો બાળકો આપણે જુદા જુદા આકારના ભાષણો લઈશું અને એમાં શું ભરીશું, નહીં કહો એ તમારે જોવાનું છે અને એ વિશે આપણે જાણવાનું પણ છે. તો ચાલો આપણે બધા ભાષણો ભેગા કરીએ, બરાબર છે? બાળકો અહીં આકારના અને જુદી જુદી સાઈઝ પ્રમાણે આપણે વાસણો ગોઠવેલા છે અને આ ટબમાં પાણી ભરેલું છે. તો હવે આપણે શું કરવાનું છે? જુઓ, આપણે એક કપ લેવાનો છે. આ કપ બરાબર છે, નાની સાઈઝનો કપ, અને તે કપથી પાત્રમાં પાણી ભરવાનું છે. કયા પાત્રમાં કેટલા કપમાં છે તે નોંધ લેવાની છે. જુઓ બાળકો, તમારી ચોપડીમાં વાસણ ભરવાની મજા, તેમાં અહીં વિગત લખી છે. તમારો કપ શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય, એટલે આ કપથી આપણે આ બોટલ કેટલા કપથી ભરી શકીએ તે જોવાનું છે. હવે જુઓ, પહેલા અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો. તો બાળકો આ જે બોટલ છે તેને આ કપથી કેટલા કપ પાણી આમાં સમાશે, ખ્યાલ આવે છે તમને? બોલો, અનુમાન કરો. આશરે 6 કે 7 કપ આ બોટલમાં માશે. આપણે અનુમાન કર્યું છે કે 6 કે 7 કપ માઈ જશે. હવે જુઓ, અન્ય શીશાને એક જ કપથી ભરો. હવે એનાથી મોટો શીશો લેવો અને તેમાં પણ આ જ કપથી પાણી ભરવાનું છે. કયા શીશામાં ઓછું પાણી સમાય છે તે જોવાનું છે. હવે નાની બોટલમાં ઓછું સમાય છે કે મોટી બોટલમાં વધારે સમાય છે કે ઓછું સમાય છે તે જોવાનું છે. બીજો શીશો લઈને પ્રયત્ન કરો. બાળકો આપણે આ પ્રવૃત્તિ કરવાની છે. હવે જુઓ કે અલગ અલગ પાત્રોને આપણે પાણી દ્વારા ભરીને જોઈએ. આ સાઈઝનો કપ લેવાનો છે. હવે જુઓ, આ કપથી હું આ જે જાનો કપ છે તેને ભરું છું. જુઓ, આ કપ આખો ભરાઈ ગયો છે અને આમાં આ થોડું પાણી આટલું વધ્યું છે, એટલે આ કપ કરતા આ કપ નાનો કહેવાશે. એમાં પાણી ઓછું સમાય છે અને આમાં પાણી વધારે સમાય છે. હવે જુઓ, આ ગ્લાસ લઉં છું અને આ પાણીથી આખો ભરેલો છે કપ. હવે જુઓ, આ કપથી હું પાણી રેડું છું. જુઓ, એક કપ જેટલું પાણી અહીં સુધી આવેલું છે. હવે બીજો કપ ભરું છું. જો આખો બીજો કપ નાખ્યો તો આ ગ્લાસ આખો આ રીતે ભરાઈ ગયું છે, બરાબર છે? તો આ કપથી આ ગ્લાસમાં કેટલા કપ સમાયું પાણી? 2 કપ. કેટલા કપ? 2 કપ. હવે જુઓ બાળકો, આ છે વાટકી. તો આ વાટકીને હું આ કપથી ભરું છું. જુઓ, આ 1, આ 2 અને આ 3. કેટલા કપ થયા? 3. હવે જુઓ બાળકો, આ ગ્લાસમાં કેટલા કપ આવ્યા? 2 કપ. અને આ વાટકીમાં કેટલા કપ આવ્યા? 3 કપ. તો અહીં શેમાં પાણી વધુ સમાયું? આમાં. શેમાં સમાયું? આમાં. હવે બાળકો, જેમાં પાણી વધારે સમાય તો એ વજન કેવું જાય? એ વજન કેવું થાય? વધારે થાય. તો
तो वधारे वजन होय ते नीचे थाय अने ओछु वजन होय ते ऊपर रहे। तो बाळको जो आ पाणी बे कप छे अने आ त्रण कप छे, तो वधारे पाणी आमा समायेलू केवाशे। હવે જુઓ બાળકો, આ મોટો વાટકો લઉં છું, એમાં કેટલું પાણી સમાય છે તે આપણે જોઈએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર અને તેર। જુઓ બાળકો, આ વાટકામાં તેર કપ પાણી સમાયું છે। હવે આ વાટકો નાનો છે, એમાં ત્રણ કપ છે અને આમાં તેર કપ છે, તો વજન કોનું વધારે કહેવાય? મોટા વાટકાનું। તો મોટો વાટકો નીચે જાય અને જે ઓછું પાણી છે તે ઉપર રહેશે, બરાબર છે? હવે જુઓ બાળકો, આ જે મોટો વાટકો છે તેને આ મોટી તપેલીમાં હું નાખું છું। જો આ તો હજી ભરાય જ નહીં, તો હું બીજું પાણી નાખું ને। જુઓ બાળકો, આ મોટી તપેલીમાં કેટલા વાટકા પાણી સમાયું? એક આખો અને બીજો અડધો, એટલે દોઢ વાટકો પાણી સમાયું છે। હવે બાળકો, આ જે નાની તપેલી છે તે તપેલીથી આપણે આ મોટી તપેલીને ભરીશું। જુઓ, હું અહીં ભરું છું। આ એક, બે, ત્રણ, ચાર, પાંચ। બાળકો જો, પાંચ તપેલીથી આ મોટી તપેલી ભરાઈ જાય છે અને આ જે વાટકો છે તે વાટકો આખો ભરેલો અને બીજો અડધો ભરેલો, એનાથી આ એક તપેલી ભરાય છે। તો બાળકો, તમને સમજ પડે છે કે આ જે પાત્ર છે નાની તપેલી, તેનું પ્રમાણ નાનું છે એટલે એમાં પાણી ઓછું સમાય છે। હવે જુઓ કે પાત્ર તેની ગુંજાશ શું, ગુંજાશ પ્રમાણે એમાં પ્રવાહી ની જગ્યા કરે છે। તો જે પાત્રની જે ગુંજાશ હોય તે પ્રમાણે એમાં પ્રવાહી પાણી સમાય છે। હવે આ જુઓ, આ પાત્ર આના કરતા મોટું છે ને, તો આની ગુંજાશ વધારે કહેવાશે, એટલે આ તપેલીમાં માત્ર દોઢ વાટકો સમાય છે અને આ કેટલા વાટ કેટલી તપેલી સમાઈ ગઈ? બોલો બાળકો, તમે જોયું ને? હા, તો એટલી તપેલી એમાં સમાય છે। હવે જુઓ બાળકો, આ જે તપેલી છે એનાથી હું આ પાત્ર ભરું છું। જુઓ બાળકો, આ જે પાત્ર છે ડોલચી છે, નાની ડોલચી, તો એ આખી ભરાઈ ગઈ છે અને આમાં પાણી વધારે છે તે વધ્યું છે, તો આમાં જે છે પાત્રમાં તેની ગુંજાશ જુઓ મોટી છે એટલે એની ઊંચાઈ વધારે છે અને આ રીતે પાણી તપેલી કરતા ઓછું સમાય છે, આ તપેલી કરતા ઓછું સમાય છે। હવે આ પાત્રથી હું આને ભરું છું। જુઓ બાળકો, આ બંને પાત્રોમાં પાણી સરખું જ સમાય છે એટલે આ
लंबाई में ऊंची छे अने आ एनी गुंजाश एटले पहोळाई नीचे थी वधारे छे। तो आ रीते बन्ने में सरखुं ज पानी समाय छे। હવે જુઓ બાળકો, આ પ્લાસ્ટિક નો ડબ્બો છે, એને હું ગ્લાસ થી ભરું છું। જુઓ આ ગ્લાસ છે ને, તેનાથી હું ભરું છું। આ એક ગ્લાસ, બીજું અને ત્રીજું। જુઓ આ ડબ્બામાં ત્રણ ગ્લાસ પાણી સમાયું, કેટલા? ત્રણ। હવે જુઓ આ પાત્રની જે ગુંજાશ છે તે પ્રમાણે એ પાત્રમાં પાણી સમાય છે। હવે જુઓ આ ટપેરી, આ ટપેરીમાં તેનાથી ઓછું પાણી સમાય છે અને આ પાણી આટલું વધે છે। હવે બાળકો, તમને હું બીજી વસ્તુ બતાવું છું। જુઓ આ નાની બોટલ છે, બરાબર છે? તો આ નાની બોટલથી આ ટપેલી જે છે તેમાંથી હું પાણી ભરું છું। જો આ બોટલ ભરાઈ ગઈ અને આ પાણી વધારે છે, તો આ જે બોટલ છે તેનાથી હું આ ગ્લાસને ભરું છું। જો આ પૂરેપૂરું ગ્લાસ ભરાઈ ગયું અને આ બોટલ આ ગ્લાસ જેટલું જ પાણી સમાવે છે। હવે જુઓ આ ગ્લાસ અને આ બોટલ, આ બોટલ તો મોટી દેખાય છે, દેખાય છે ને? પણ જો બાળકો, આ બોટલ અને આ ગ્લાસ બંનેમાં પાણી સરખું જ સમાયું છે। હવે જો આ ગ્લાસ ઉપરથી અને નીચેથી પહોળું છે, પહોળું છે ને, અને આ બોટલ સાંકડી છે, તેમ છતાં પણ બંનેમાં પાણી સરખું જ સમાય છે। હવે બાળકો, તમારે શું કરવાનું છે? તમારે બાથરૂમમાં જે ટબલર આવે છે તે ટબલરથી પાણી આખી મોટી ડોલ ભરીને જોવાનું છે કે એ ડોલમાં કેટલું પાણી સમાય છે। આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે। જો બાળકો, તમારે ઘરે વાટકી, જગ, ટબલર, ગ્લાસ અને મોટી ટપેલી એ વસ્તુઓ લઈને અહીં જે પ્રશ્નો છે તેના જવાબ લખવાના છે। એટલે શેમાં પાણી કેટલું સમાય છે અને શેનાથી કેટલું ભરાય છે તે બધી વિગતો અહીં એ રીતે લખવાની છે। તમને ખ્યાલ આવ્યો છે બાળકો? આપણે આ ભાગમાં શું જોયું? બધા જુદા જુદા આકારના વાસણોમાં પાણી ભર્યું, ભર્યું ને? કેટલું સમાય છે, કેમાં વધારે સમાય છે અને શેમાં ઓછું સમાય છે એ બધું જોયું। આપણે આજે જે સમજ્યા તે તમારે વધારે અભ્યાસ કરીને સમજવાની જરૂર છે। બાળ મિત્રો, આવજો, બાય।